ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪುರ್ ಸಾತ್ಮು ತರಂಗ ಪಾಂಚಮು ಆಪಣೆ ಶ್ರವಣ ಕರಿಯೇ ಛಿಯೆ. ಪಿಯುಡಾ ಮಹಾರಾಜನ ಸಾನ್ನಿಧ್ಯಮಾ ಪೂಜ್ಯಪಾದ ಗುರುಜಿನಿ ಕೃಪಾಥಿ ಆ ದಿವ್ಯ ಗ್ರಂಥೋ ವಾಚವಾ ಕೆ ಸಾಂಭಳವಾ ಮಳೆ ಛೆ ನೆ એ પણ મહારાજની ઘણી મોટી કૃપા અને કરુણા છે. સરસ મજાનો પ્રસંગ ચાલુ એ છે, ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબારમાં બિરાજમાન છે. જીવા ખાચરે વિનંતી કરી, પ્રભુ સંતો ભક્તો પધાર્યા છે, અમે રંગ તૈયાર કર્યો છે, તમે દયા કરો, રંગે રમાડો. રંગોત્સવ કર્યો, અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે, સંતો હોળીના પદ ગાય છે. આ દિવ્ય ઉત્સવને માણવા માટે સ્વર્ગના દેવો આવ્યા છે, અને સ્વર્ગના દેવો વાતો કરે છે. અદ્ભુત આ પ્રસંગ ચાલી રહ્યો છે. સ્વામી નારાયણ નામ કો જોવું, સ્વામી નારાયણ નામ કો જોવું, સ્વામી નારાયણ નામ કો જોવું, સ્વામી નારાયણ નામ કો જોવું. કલી મે અતિ મહિમા ભયે સોવું, કલી મે અતિ મહિમા ભયે સો, અવતાર માત્ર કહાવત જેવો, અવતાર માત્ર કહાવત જેવો, અવતાર માત્ર કહાવત જેવો, અવતાર માત્ર કહાવત જેવો. આપ કે ધામ મે રહે તેવું, આપ કે ધામ મે રહે તેવું, હે આપ કે ધામ મે રહે તેવું, આપ કે ધામ મે રહે તેવું. સ્વર્ગના દેવો આવ્યા છે, સંતો ભક્તો સ્વામિનારાયણ 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 એવી ધૂન કરી રહ્યા છે. સંતોને ધૂન કરતા જોઈ સ્વર્ગના દેવોએ આ મહામંત્ર સાંભળ્યો છે. સ્વર્ગના દેવો એમ વાતો કરે છે, કળિયુગમાં ભગવાનના નામ જેવું કોઈ શ્રેષ્ઠ નથી, અને એમાં પણ કળિયુગમાં સર્વોપરી ભગવાન શ્રીહરિ પ્રગટ થયા અને સ્વમુખે પોતાનો સર્વોપરી મંત્ર સ્વામિનારાયણ આપ્યો, એના જેવી આ પૃથ્વી ઉપર મોટી કૃપા પ્રભુની બીજી કોઈ નથી. હે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડ
વાણીન વિસારીએ રે વાણી કરતા કરનો કામ ગડીન વિસારી તાળી પાડીને સ્વામી નારાયણ નામ નિત્ય સંહારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંહારીએ રે અદ્ભુત આપણા સંતોએ કીર્તનો લખ્યા છે ભગવાનનું નામ એના જેવું બીજું રૂડું એના જેવું મીઠું આ તત્વ દુનિયામાં છે નહીં સ્વર્ગના દેવો એમ કહે છે કલી મે અતિ મહિમા ભયે સોયું કળિયુગમાં મોટામાં મોટો મહિમા ભગવાનના નામનો છે તુલસીદાસજી મહારાજ એમ કહે છે કળિયુગના જીવો માટે ભક્તિનો માર્ગ વૈરાગ્યનો માર્ગ જ્ઞાનનો માર્ગ આ બધા માર્ગ શાસ્ત્રોમાં લખ્યા છે સાચા છે પણ કળિયુગના જીવો એ બધા માર્ગમાં નહીં ચાલી શકે થોડી ગરમી પડે તો આપણા વૈરાગ્યની પરીક્ષા થઈ જાય નથી લાગતું ચાર પાંચ માણસો કહી ગયા મંદિરમાં ગરમી બહુ લાગે લે ઇન્ડિયાની ભઠ્ઠીમાં જન્માવત તો શું થાત અહીંયા ગરમી લાગે છે નરકની ગરમી સાંભળી છે ક્યારે થોડી ગરમી પડે થોડી તકલીફ પડે થોડી મુસીબત પડે વૈરાગ્યની તો વાત થાય એમ નથી આપણી ભક્તિ પણ છે ને ચૂલા ઉપર ચડાવેલી તપેલી જેવી છે એમાં દૂધ હોય 200 ગ્રામ અને ઉભરો આવે ત્યારે લાગે કેટલું હા એ 2 લિટરની તપેલી આખી છલકાઈ જાય આપણને શું લાગે કે દૂધ કેટલું છે પણ એ દૂધ કેટલી વાર ઉભરો છે ને ગેસ ચાલુ છે ને એમાં અમારા જેવા સંતો આવી કથા ધમ ધમાવ્યા કરે ને બરાબરના આવા મુકુંદ ભગત જેવા સરસ મજાની કીર્ત ધૂન ગાતા હોય ને ત્યારે થોડી વાર આપણી ભક્તિ કેવી થાય ઉપર આવે હા આમ ડોલતા હોય ને ત્યારે તો એમ લાગે ઓહો હવે ભગત મંદિરમાં જ રહી જશે ઘરે નહીં આવે હા નથી લાગતું એવું અને જો તમારી ભક્તિ ખરેખરી હોય તમારા દાદા જોડે રહી ના જાઓ તમે મંદિરમાં બોલો એક જણો હા પાડે છે પાછા દાદાને પગે લાગે દાદા તમે બહુ સાચા માર્ગે છો તો તું કયા માર્ગે છે તુલસીદાસજી મહારાજે લખેલી વાત આપણે રમૂજમાં કરીએ છીએ એ નહીં કલી કરમના ભગતે વિવેકો રામ નામ અવલંબન એકો ઉલટ નામ જપત જગ જાના વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન ભગવાનનું નામ છે પૂજ્યપાદ ગુરુજીએ રૂડુ સ્વામિનારાયણ નામ એની કથા 5 દિવસ માટે કરી હતી મંત્ર ઉપર ખબર છે ને આ જ મંદિરમાં સૌથી પહેલી પૂજ્યપાદ ગુરુજીની જો કોઈ કથા થઈ હોય ને તો રૂડુ સ્વામિનારાયણ નામ કદાચ બીજું સમજાય કદાચ ન સમજાય કંઈક થોડું ઘણું આવડે કંઈક ન આવડે પણ જીવનમાં એક નક્કી કરો કે અમે જે કંઈ કરીશું ભગવાનનું નામ જપીને કરીશું ભગવાનનું નામ બોલીને કરીશું એમાં પણ કેટલું મોટું આપણા શાસ્ત્રમાં ફળ લખ્યું છે ભગવાનના નામનો મહિમા કળિયુગમાં અતિ મોટો છે મેં હમણાં કથામાં ચાલુ પ્રસંગ હતો અને વાત કરી હતી કે માણસને ખોટી આદત બહુ જલ્દી પડી જાય છે 21મી સદીમાં 3 વસ્તુ વધે છે કોઈને યાદ છે કઈ વસ્તુ વધે છે આખી દુનિયાનું સંશોધન છે 3 વસ્તુ વધી રહી છે અને 3 વસ્તુ ઘટી રહી છે વિથ ધ બિગિનિંગ ઓફ 21st સેન્ચુરી આખી પૃથ્વી ઉપર 3 વસ્તુ ઘટે છે કઈ આવું તો કોઈને યાદ રાખવું જ નથી કથામાંથી નીકળ્યા પછી વાત કરશે સ્વામીને ફોન કરો રેસીપી શાકની મગાવો લો અમારા નિર્ગુણ સ્વામીએ ગુવારસિંહ અને બદામનું શાક બનાવ્યું બાપરે બાપ જે જે લઈ ગયા ને બધાના ફોન આવ્યા હા કે સ્વામી આ શાકની રેસીપી જોતી હોય તો સાધુ બનવું પડે
કથામાંથી આપણે આટલું જ લઈએ છીએ. ત્રણ વસ્તુ ઘટે છે. 21મી સદી શરૂ થઈ ત્યારથી માણસનો આનંદ ઘટી રહ્યો છે. તમે જૂના સમયના માણસો જો, મારા ભીખુદાદા અને ઘનશ્યામદા આખો દિવસ હસતા હોય, બોલો આખો દિવસ. અને અત્યારે ઘણા નામ અશોક હોય પણ 24 કલાક. હા, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું અશોક મામા, તમારી વાત નથી કરતો. આ બધા પાછા આવડું લે તો ઉપાધિ આપણે તો, હે, ખાલી એક્ઝામ્પલ છે. આ તો નામ હોય, ધન સુખ, પણ બિચારો ભિખારીની જેમ ભીખ માગતો હોય. નામ શું એનું અને કામ શું? ભીખ માગવાનું. નામ હોય તન સુખ, પણ એક એક પહાડી ગણી શકાય ને એવું તન સુખ હોય એનું. બોલો, હિમાલયમાં નીલકંઠ વર્ણીની બાજુમાં ઊભો રાખીને ચાલે એવો હોય એને તન સુખ કહેવાય? આપણા નામ એટલા સરસ મજાના હતા જૂના જે નામ. હવે તો જુબિન ભાઈ લો, હું કેટલા દિવસ આનું અર્થ શું થાય મને નહીં પલ્લે પડતું, વિચારો આટલા બધા શાસ્ત્રોમાંથી. જૂના નામો બહુ સરસ હતા. આપણા પાર્થ ભગત છો, બધા શાસ્ત્રીય નામ, એમાંથી કંઈ પ્રેરણા મળે એવા નામ, એ નામ સાંભળીને કંઈક જીવનમાં શીખવા મળે એવું. પેલો જોગીદાસ ખુમાણ લૂંટારો હતો, બારવટીયો હતો, એની મા વારે વારે કહેતી કે દીકરા તારું નામ જોગીદાસ છે, ભૂલી ના જતો. જોગીદાસ કોને કહેવાય? મોટા મોટા જતી, જોગી, સાધુ, સંત એનો દાસ હોય ને એને કહેવાય. તું એવો બનજે, લૂંટારો થયો પણ ઇતિહાસની અંદર એનું નામ અમર બન્યું. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એ થયેલો. એકવાર દાદા ખાચરના પિતાજી એભલ ખાચર ધામમાં ગયા, લૂંટારો આવ્યો છે, સંબંધ થતો હતો એટલે કારજમાં. ભગવાન સ્વામિનારાયણને ખબર પડી, એને બોલાવ્યો, સભામાં ઊભો કર્યો અને ભગવાન એમ બોલ્યા, દુનિયા એમ માને છે અમે માનીએ ધર્મ અને અમે માનીએ અધર્મ, એમ કોઈના માનવાથી ધર્મ અધર્મની વ્યાખ્યા ન થાય. ભલે આને લોકો લૂંટારો કહે છે, કદાચ દેહે કરીને મજબૂરીથી આ માણસ લૂંટફાટનું કામ કરે છે, પણ આ માણસ કેટલો ઓનેસ્ટ છે, કેટલો પવિત્ર છે. સભામાં ઊભો કર્યો, એની હાજરીમાં મહારાજે વાત કરાવી. જોગીદાસ ખુમાણના બારવટિયા જેટલા પ્રદેશમાં ચાલતા હતા ને, એટલા પ્રદેશમાં નારીઓ, સન્નારી સ્ત્રીઓ નિર્ભય થઈને ફરતી હતી. આ વ્યક્તિએ ક્યારેય પણ સ્ત્રી ઉપર નજર બગાડી નહોતી અને કોઈ સ્ત્રી ઉપર નજર બગાડે એને બરદાસ્ત કરતો નહીં. જોગીદાસ ખુમાણનું બારવટું જેટલામાં ચાલતું એટલામાં સ્ત્રીઓ અડધી રાત્રે ઘરેણા પહેરીને ફરી શકતી હતી. ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે આને દુનિયા ભલે લૂંટારો માને પણ આની આંખમાં કામ નથી, આણે એટલી મોટી સેવાનું કામ કર્યું છે, એટલી મોટી સેવાનું કામ અમે જાણીએ છીએ. આજે આવ્યો છે ને એ ભલબાપુના કારજમાં નહીં, અમારી કૃપા દ્રષ્ટિ મેળવીને જઈ રહ્યો છે આ લૂંટારો. બોલો, હું કહેવા એ માગું છું, આપણું નામ છે ને એ પણ સમજવા જેવું છે. આ કળિયુગમાં ત્રણ વસ્તુ ઘટી રહી છે, આનંદ, આરોગ્ય. બોલો, ગમે તેના ઘરમાં જાઓ એટલા બધા દવાના બાટલા મળે ને જોવા, હવે તો ખબર છે ને તમને. આયુષ, આરોગ્ય ઘટી રહ્યું છે, ત્રીજા નંબરમાં આયુષ્ય ઘટી રહ્યું. આનંદ ઘટી રહ્યો છે, આરોગ્ય ઘટી રહ્યું છે, આયુષ્ય ઘટી રહ્યું છે. ભાગવતના લક્ષણમાં લખ્યું કે કળિયુગના અંતમાં મનુષ્યની આવરદા એટલી ઘટતા ઘટતા ઓછી થશે, એટલી ઓછી થશે, અત્યારે ઓછી થઈ રહી તમે જુઓ. અને ત્રણ વસ્તુ વધી રહી છે, એક દરેક માણસની આકાંક્ષા, અપેક્ષાઓ, ઈચ્છાઓ, ડ્રીમ બિગ, કર લો દુનિયા મુઠ્ઠી મેં. સૂત્રો તો જો, બધાને બધાને મુઠ્ઠીમાં દુનિયા કરવી છે, ઇઝ ઇટ પોસિબલ? હા કે ના તો કયો, તો એ બધાએ દુનિયા મુઠ્ઠીમાં કરવા નીકળ્યા છે. આકાંક્ષા વધી રહી છે, આકાંક્ષા પૂરી ન થાય ત્યારે એકબીજા ઉપર આક્ષેપો વધી રહ્યા છે. અને ત્રીજા નંબરમાં આદત વધી રહી છે, ખોટી આદતો. રાત્રે સુવા જાય એટલે ફોન બાજુમાં પડ્યો હોય, સૂતા સૂતા 2 વાગ્યા સુધી ફોનમાં, સુવાનું હોય 10 વાગે. કેટલા હરિભક્તોના સત્ય દાખલાઓ કહું છું, છોકરાઓના મને કહે એટલે કે સ્વામી મારી એક્ઝામ હતી, સુવા ગયો, નક્કી કર્યું તું વહેલો સૂઈ જઈશ, પણ ફોન લીધો અને ફેસબુક ખોલી અને સ્વામી સવારના 4 વાગી ગયા, ફોનમાં અલાર્મ વાગ્યું ત્યારે ખબર પડી. બોલો,
કેવી આદતો? સવારે જાગે મોટા ભાગના માણસોની પહેલી આદત જાગતાની સાથે ફોન ઉઠાવવાનો, કોના મિસ કોલ છે જોવાના. આપણા શાસ્ત્રો કહે છે ચાર સમય, સુવાનો, જાગવાનો, જમવાનો અને પીવાનો. આ ચાર સમય એવા છે, એ ચાર સમયમાં આપણા તનને હેલ્ધી બનાવવા માટે બહુ સારો સમય છે. જો તમે થોડું ધ્યાન રાખો ને, સારી રીતે આરામ કરી લો ને, તમે ગમે એટલું કામ કરો, આપણા પૂજ્યપાદ ગુરુજી કેટલું વિચરણ કરે છે તમે જુઓ. પણ ગુરુજી સાથે તમે રહેતા હો ને તો ખ્યાલ આવે, એમની યોગ નિદ્રા, આટલું કામ હોય, આટલું ટેન્શન હોય, આટલી બધી પ્રવૃત્તિઓ હોય, વડતાલમાં કેટલા મોટા મોટા પ્રોજેક્ટો ચાલતા હોય, કેવી કેવીની મિટિંગો હોય, રાત્રે ક્યારેક એક વાગે, ક્યારેક દોઢ વાગે, ક્યારેક બે વાગે, પણ આવે પથારીમાં પાંચ મિનિટ મહારાજની માનસી પૂજા કરે અને ગુરુજી સુવા જાય ને, તમે સાથે રહેતા હો ને, તો આપણને જોવા મળે કે ઊંઘવું કેમ ને એ પણ ગુરુજી પાસે આપણે શીખવું પડે એવું છે અત્યારે કળિયુગમાં. અને આજના માણસો તો પડખા પેલો ઘડિયાળનો કાંટો ફરે ને એમ ફરતા હોય હા પથારીમાં, કિંગ સાઈડનો બેડ હોય. કેવો કે બેડ? કેવો બેડ? કિંગ. એવો કે કિંગ સાઈડનો બેડ કે ને, બોલો, કિંગ સાઈડનો બેડ લાવ્યા હોય તો એને નાનો પડે, તો હવાર નીચે પડ્યો હોય પછી. પૈસાથી તમે બધું ખરીદી શકશો, આનંદ નહીં ખરીદી શકો. સાચો આનંદ, સાચી શાંતિ સત્સંગમાં છે. સત્સંગ એટલે શું? બસ ભગવાનનું નામ લેશો, ભજન કરશો, બુદ્ધિ નિર્મળ થશે, બુદ્ધિ પવિત્ર થશે, સાચી વસ્તુ સમજાશે. આજે કથામાંથી આદત પાડો, રાત્રે સૂતી વખતે ફોન દૂર રાખો, પહેલી આદત. એટલા બધા નુકસાનો થવાના છે, અત્યારનું સંશોધન ચાલુ છે. સવારે જાગો ત્યારે પહેલાં ભગવાનને યાદ કરો, પછી ફોન લેજો, વાંધો નહીં. આ કીર્તન શું કહે જો તમે. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, એ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક, છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિ આ જગણાય એક, સર્વોપરિ આ જગણાય એક. ભગવાનનું નામ લેવાની આદત પાડો, સુવા જઈએ, મહારાજને સંભાળીએ. એક હરિભગતના દીકરાને $1.5 લાખની ગાડી લાવ્યો છોકરો. હમણાં ગુરુજી આવ્યા ત્યારે એના પપ્પાની બહુ ઈચ્છા હતી કે ગુરુજી દીકરાની ગાડીને પ્રસાદની કરો. ગુરુજીએ રમૂજમાં કીધું, પણ દીકરાને સામે લાવો તો કરીએ ને. એટલે દીકરાને બોલાવ્યો, ગાડી તૈયાર કરી, ગુરુજી બેઠા કલાક ગુરુજી સાથે. વિચરણમાં પણ એ છોકરો પધરામણીમાં પણ આવ્યો. નવયુવાન દીકરો, 23-24 વર્ષની ઉંમર, મહારાજની કૃપા, મોંઘી ગાડી લાવ્યો. ગુરુજીએ ઘણું બધું પૂછ્યું, અંગ્રેજી સમજાય, ગુજરાતી જાદુ સમજાય નહીં. ગુરુજી કે મારે તને નિયમ આપવો છે. તે કે ગુરુજી બહુ નાનકડું નિયમ આપજો, મારાથી થાય એવું નિયમ આપજો. ગુરુજી કે તારાથી થશે, એકદમ નાનું. બોલ, તું હા પાડતો આપું, પણ અમેરિકાનો છોકરો હા તો પાડે નહીં. એ કે પહેલાં કહો પછી હા પાડું. ગુરુજી કે સારું, તને કહું, તારે સુવા જતી વખતે પથારીમાં બેસી 11 ટાઈમ્સ 11 વાર સ્વામિનારાયણ 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 એમ બોલવાનું, પછી સુવાનું. પ્રોમિસ? છોકરો કે આટલું થશે, પ્રોમિસ. હમણાં મારે વચ્ચે વાત થઈ, મેં કીધું પેલું નિયમ રાખો છો ને? તો કે હા, ગુરુજીએ કહ્યું છે એટલું નિયમ તો મારાથી રહી છે. જો આટલું નિયમ એણે લીધું છે ને, સંતના વચનથી લીધું છે ને,
એક દિવસ એવો આવશે એ છોકરો આ 11 વખત નિયમ પાળે છે ને સ્વામિનારાયણ મંત્રનું, એના પ્રતાપે બધા નિયમ પાળતો થઈ જશે. આ તાકાત મંત્રની છે, આ તાકાત એક સંતના વચનની છે. કળિયુગમાં ભગવાનના નામ જેવું શ્રેષ્ઠ સાધન નથી. હરિબળ ગીતા આખો ગ્રંથ નામ એ જ આ કળિયુગમાં નાવ છે. કળિયુગમાં ભવસાગર તરવાની નાવ એટલે જહાજ છે. તમે આદત પાડો, કારણ કે હું તમને બહુ જાજી બીજી વાત કરું, પૂજા કેમ કરવી, ધર્મ નિયમ કેટલા પાળવા, બરાબર, એ તો બહુ લાંબી વાતો છે, યાદ નથી રહેતી, કરવાની તો વાત જ ક્યાં. કરવું જોઈએ, એ પણ બધું કરજો, તમે છોડી ન દેતા, પણ ટૂંકમાં ભગવાનનું નામ લેવાની એક આદત પાડો. કેવી સરસ મજાની આ વાત ચાલે છે. સ્વર્ગના દેવો આવ્યા છે, ભગવાનનું નામ જપી રહ્યા છે, નામમાં મશગુલ થયા છે, નામનો મહિમા અતિશય વધ્યો છે. પોતપોતાના ધામોમાં રહેલા જે અવતારો છે તે બધા પોતાના ભક્તો સહિત અત્યારે સ્વામિનારાયણ નામનો ઉચ્ચારણ કરે છે. જય હો. નિષ્કુળાનંદ સ્વામી એમ બોલ્યા, સ્વામિનારાયણ નામ નો રે સિક્કો બેસાર્યો, સુંદર પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી ઉપર પધારી સ્વામિનારાયણ નામનો સિક્કો મારી દીધો. સિક્કો, જે ગાદી ઉપર રાજા હોય ને એના નામનો સિક્કો ચાલે, એની મોહર ચાલે, એની મુદ્રા ચાલે, એની સિગ્નેચર ચાલે, બરાબર. પણ આ ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં અવતાર ધારણ કરીને, કળિયુગના જીવોને કલ્યાણનો માર્ગ સરળ કરીને પોતાનું સર્વોપરી નામ પ્રગટ કર્યું. આ મોટી કૃપા આપણા ઉપર મહારાજે કરી છે, મોટી કૃપા. જે યુવાનો છે એમને ખાસ તમારી એક્ઝામ હોય, ઇન્ટરવ્યૂ હોય, આ યુવાનોને વધારે ટેન્શન હોય બધાને. તમે બધા તો હવે ઘડાઈ ગયા, એને દરરોજ સવારે જાગે એટલે એક પ્રોજેક્ટ ઊભો જ હોય સામે. કાંઈ ઇન્ટરવ્યૂ ઊભું હોય, કાંઈ એક્ઝામ ઊભી હોય, એ બધું સેટ થાય તો પાછું બીજું કંઈ ઊભું હોય, બરાબર. પણ ભગવાનનું નામ લેવાની આદત પાડો, ભગવાનનું નામ લઈને કોઈ કાર્ય કરવાની આદત પાડો. તમારું ગમે તેવું અઘરું કાર્ય હશે તો પણ એ સારું થશે. સ્વર્ગના દેવો, એના ભક્તો બધા ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે છે, ધૂન કરે છે. જેટલી સ્થાવર જાતિ છે એ પણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે છે. અદ્ભુત સાગરની આ વાત આવે છે. પશુ પક્ષી એહ નામ રટે જબહી, પશુ પક્ષી એહ નામ રટે જબહી, અંતર સુખ અતિ વરતે તબહી, અંતર સુખ અતિ વરતે તબહી. એસો નામ કો ભયે પ્રતાપાય, એસો નામ કો ભયે પ્રતાપાય, એસો નામ કો ભયે પ્રતાપાય, એસો નામ કો ભયે પ્રતાપાય. શ્રી હરિ મુખ જપત ભયે આપા, શ્રી હરિ મુખ જપત ભય આપા, શ્રી હરિ મુખ જપત ભય આપા, શ્રી હરિ મુખ જપત ભય આપા. પશુઓ અને પક્ષીઓ પણ જ્યારે સ્વામિનારાયણ નામને રટે છે ત્યારે તેમના અંતરમાં પણ અત્યંત સુખ થાય છે. આપણા મનમાં એમ થાય, શાસ્ત્રમાં વાત લખી પશુને પંખી, પશુને પંખી શું કંઈ સ્વામિનારાયણનું નામ રટન કરી શકે? રટનનો અર્થ થાય સ્મરણ. આપણે બોલીએ છીએ ને સ્વામિનારાયણ, આપણા શાસ્ત્રમાં કેટલી કથાઓ છે. ઇટોલા ગામના બળદને ભગવાન સ્વામિનારાયણ ધામમાં તેડી ગયા, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો બળદ એક હરિભક્તના ઘરનો બળદ હતો. ગઢપુરમાં એક બળદ હતો, ભગવાન સ્વામિનારાયણ એને ધામમાં તેડી ગયા છે. બહુ લાંબી કથા છે. કારિયાણી પાસેનું સજેલી વજેલી ગામ, ત્યાંનો એ હરિભક્ત, બીજા જન્મમાં એ બળદ થયેલો, હરિભક્ત હોવા છતાં એક બ્રાહ્મણનો અપરાધ કરેલો, એ બળદ બન્યો દાદા ખાચરને ત્યાં એ આવ્યો. હરિભક્ત હતો એટલે એને હરિભક્તનો યોગ થયો. પૂર્વજન્મમાં એણે બ્રાહ્મણનો દ્રોહ કરેલો, બ્રાહ્મણની જમીન પચાવી પાડેલી અને બ્રાહ્મણને પગમાં માર્યું, એનો પગ કાપી નાખ્યો. આ પાપને લીધે બળદ થયો. કર્મનો હિસાબ તો બધાએ ચૂકવવો જ પડે છે. ભગવાનનો ભક્ત હતો એટલે દાદા ખાચરને ત્યાં જ થયો, બળદનો જન્મ લીધો. એટલો બધો રીબાતો હતો,
એનો પગ કપાયો હતો. સંતો હરિભક્તોએ મહારાજને વિનંતી કરી, મહારાજ આ બળદ છે ને ભગત લાગે છે, તમે નીકળો ને એની આંખમાંથી આંસુ પડે. નિત્યાનંદ સ્વામી કથા કરતા હોય ને તો સ્થિર થઈને સાંભળવા બેસી જાય. શ્રીજી મહારાજ હસ્યા, ભગત લાગે છે નહીં, મોટો ભગત જ છે, ગયા જન્મનો ભગત. મહારાજ ગયા જન્મનો ભગતને બળદ થાય, મહારાજ કે બધાને થવું પડે. એટલે કર્મ કરતા પહેલા વિચાર કરજો, ખોટું કરશો તો ખોટું કર્મ એનું ફળ તો ભોગવવું જ પડે છે. એ બળદને હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજે કહ્યું એનું કર્મ થોડા દિવસમાં પૂરું થશે અને ભગવાનના ધામને પામશે. કારણ કે એક એણે બહુ મોટો બ્રાહ્મણનો દ્રોહ કર્યો હતો, એના પગમાં મારી એના પગને ભાંગી નાખ્યો હતો. એ બ્રાહ્મણના દ્રોહનું ફળ એણે આખું ભોગવવું પડશે, બાકી એનું કોઈ કર્મ છે નહીં. ધર્મનિયમ પાળ્યા છે, ભજન ભક્તિ કરી છે. આપણે ઘણીવાર પાણી ગાળીને પીતા હોઈએ, બરાબર, ઘી તેલ પણ ગાળતા હોઈએ, પણ કોઈકનું લોહી પીવાનું થાય ત્યારે ગરણા વગર આપણે વાપરતા હોઈએ, બોલો, કોઈકનો દ્રોહ કરતા હોઈએ. શાસ્ત્ર એટલા માટે આ બધું સમજવાનું છે. પણ આ બધું ક્યારે સમજાશે? આ બધું જીવ ક્યારે કરી શકશે? ભજન કરવાની આદત પાડી હશે ને, આપણા આત્મામાં ભજનનું બળ હોય ને. તમારો દેહ બળ્યો હોય ને તો તમે જોબ કરી શકો. હાવ વીકનેસ આવી ગઈ હોય, તમે અઠવાડિયા સુધી ખાધું ન હોય, 15 દિવસથી તાવ આવતો હોય, પગ દુખતા હોય, માથું દુખતું હોય, કેડ તો તમારી સીધી થતી જ ન હોય, તો જોબ થાય મુકેશભાઈ સ્ટોર પર? હા કે ના તો કયો, બોલો, થાય જોબ? શરીર બળ્યું હોય ને તો તમે જોબ કરી શકો, પૈસા કમાઈ શકો, અને આત્મા બળ્યો હોય ને તો જ ધર્મનિયમ પાળી શકો અને પ્રભુની પ્રસન્નતા મેળવી શકો. આત્માને બળ્યો કરવો પડે, અને આત્માને બળવાન બનાવવા માટે રેડબુલ પીવાથી આત્મા બળ્યો થાય? બોલો, થાય? પેલું મોન્સ્ટર ડ્રિંક આવે છે અમેરિકામાં તો પાછું બીજું પાર્થ ભગત પીધું લાગે છે, એનાથી થાય કોઈ બળ્યો? આત્માને બળ્યો કરવા માટે સ્ટ્રેન્થન અવર સોલ શું કરવું જોઈએ? ભગવાનનું ભજન. હમણાં ભગતે કેટલું સરસ કીર્તન ગાયું. તમે બધા કીર્તન ભક્તિમાં તો છે ને ધ્યાન જ નથી આપતા. શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન, શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન, શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન. હંમેશા રટો હો, હંમેશા રટો હો તમારું રટન, શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન, શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન. ભજન કરવાની આદત પાડો. ભજન એટલે ભગવાનનું સ્મરણ, સ્મરણ એટલે ભગવાનનું નામ લેવું, મનમાં લેવું, મોઢેથી લેવું, મોટેથી બોલવું કે મૌન રહીને લેવું, પણ કોઈ પણ રીતે ભગવાનનું સ્મરણ કરવું એ ભગવાનનું ભજન છે. પશુ હોય, પંખી હોય, જે કોઈના મનમાં સ્વામિનારાયણ નામનું રટણ થાય એના અંતરમાં અત્યંત સુખ થાય. આ નામનો એવો પ્રતાપ છે, સ્વયં શ્રીહરિ પણ સ્વામિનારાયણ એ નામનો જપ કરે છે. સુંદર શ્યામ શ્રીહરિએ પોતે કહ્યું છે, ભગવાનના બીજા જે અનંત નામ છે તે બધા સ્વામિનારાયણ નામમાં લીન થઈ ગયા હોય એમ દેખાય છે. એવું આ સર્વોપરિ નામ છે. બીજા બધા નામ, બીજા બધા મંત્ર સંતોના, ભક્તોના, ઋષિના, મુનિના આપેલા છે. એક સ્વામિનારાયણ મહામંત્ર સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પ્રગટ કરેલો મંત્ર છે, માટે સર્વોપરિ છે. વિચારો તમે, આ મંત્રની એટલી મોટી તાકાત છે. 2 દિવસ પહેલા હરિભક્તો આવ્યા હતા, મેં વાત કરી હતી, ઉત્તર ગુજરાતમાં એક ગામમાં ગોવિંદભાઈ કરીને હરિભક્ત, આજથી થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. અફઘાનિસ્તાન કંદહારમાં વ્યાપાર કરવા માટે ગયેલા, અમેરિકાના ટ્વીન ટાવરનો એટેક થયો, અહીંયાથી એટલી બધી મિસાઇલ છોડી, અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી મચી ગઈ ચારે બાજુ, માણસો માઇગ્રેટ થવા લાગ્યા, એમાં ઇન્ડિયાના માણસો એક બસ ભરી
અને બસના રસ્તે બાય રોડ નીકળી પડ્યા. ગમે તેમ આપણે છટકીને ભાગી જઈએ, આ દેશમાંથી આપણા દેશમાં ઇન્ડિયા જવા માટે નીકળ્યા છે. સરહદ ઉપર આતંકવાદીઓએ પકડ્યા, બધાના હાથ પાછળ બાંધી ઊંધા મોઢે બસની નીચે ઉતારી બેસાડી દીધા. ચાર પાંચ માણસો ઊભા છે, માણસોને બંધક બનાવી બીજા આતંકવાદી બસમાં ચડ્યા. જે કંઈ ઠેલા સામાન બધું જ એ લોકોનું ફેંદી નાખ્યું, લૂંટે છે. એમાં એક ગોવિંદભાઈ, ખિસ્સામાં ભગવાનની મૂર્તિ હતી, એ જોડે ને જોડે જ હતી. નીચે ઉતર્યાને ત્યાં જમીન પર મૂકી દીધી, હાથ બાંધી દીધા, ઊંધો ઘાલીને બેઠા છે. આંખમાંથી ટપક ટપક દળદળ આંસુ પડે છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે છે. આ સત્ય ઘટના, જે હરિભક્ત હતા એણે કરેલી આ સત્ય ઘટનાની વાત કરું છું. હજી હરિભક્ત છે ગુજરાતમાં. હું એટલા માટે કહું છું, ભગવાનના નામમાં, ભગવાનના સ્મરણમાં. આપણે પ્રહલાદની વાત સાંભળી છે, આપણે ધ્રુવની વાત સાંભળી છે, પણ આજે પણ ધ્રુવ અને પ્રહલાદની જેમ ભગવાન કેટલાની રક્ષા કરે છે. આતંકવાદીઓ ઊભા છે, હાથમાં શસ્ત્રો છે. આ ગોવિંદભાઈને ભગવાનની મૂર્તિ સામે એક નજરથી નજર કરીને બેઠેલા, આંખમાંથી દળદળ આંસુ પડે. ખબર નહીં શું થયું. એક આતંકવાદીએ જોયું આ દ્રશ્ય, એના મનમાં શું થયું. એણે તુરંત કીધું, આ કોઈ પવિત્ર પાક આત્મા છે, પાક બિરાદર છે, આને મરાય નહીં. ચાલો બધા, એનો મુખ્ય સરદાર હશે, ચાલો બધા હાથ છોડી નાખો, આ લોકોને બેસાડી દો, એની વસ્તુ બધી પાછી આપી દો. હાથ છોડ્યા, બધાને બેસાડી દીધા, લૂંટેલી વસ્તુ બધાને પાછી આપી દીધી. એટલું નહીં, આતંકવાદીઓ એની ગાડી લઈ એની બસને એસ્કોર્ટ કરવા માટે છેક બોર્ડર ક્રોસ કરતા સુધી જોડે રહ્યા. વિચારો તમે, આ ભગવાનના સ્મરણનો પ્રતાપ જુઓ તમે. આજે ભગવાન પ્રગટ છે, પણ ભગવાનને પ્રગટ કરવા માટેનું નામ, એનું સ્મરણ, જેટલું પ્રેમથી સ્મરણ થાય, જેટલું મહિમાથી સ્મરણ થાય, એટલા મહારાજ આપણી સાથે રહે. ભગવાન શ્રીહરિનું નામ સર્વોપરી છે. આપણે ઘણી વાર કીર્તનમાં ગાઈએ છીએ ને, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામા, સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામા, સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સુંદર સુખડાનું ધામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. માટે બસ આદત પાડો, ભગવાનને હાલતા ચાલતા ખાતા પીતા સૂતા જાગતા સંભાળીએ. ગમે તેવી મુસીબત આવે ને ઘરમાં બેસી પાંચ મિનિટ ધૂન કરીએ, મંદિરમાં આવીને પાંચ માળા કરીએ, પાંચ પચીસ દંડવત કરીએ, બાકી રડવાથી માથા પછાડવાથી કંઈ દુઃખ દૂર થવાનું બોલો થશે? થશે? એવા એવા દાખલાઓ છે. આ મંત્રથી કોઈકના, દહીસરા ગામના કેસરા ભગત, આ તો આખું દહીસરા ગામ જાણે, કચ્છમાં દહીસરા ગામના હરજી બાપા પૂજારી છે, હું એમને મળ્યો છું, ઘણા દિવસો રહ્યો છું મંદિરમાં. હરજી બાપાએ પોતે આ વાત મને કરી છે. એ કેસરા બાપા જોડે ઘણું રહ્યા છે હરજી બાપા. હવે કદાચ બહુ મોટી ઉંમર હતી અત્યારે છે કે ધામમાં ગયા ખબર નહીં મને. આપણા શાસ્ત્રોમાં લખેલી કથા, કેસરા બાપા કાળો નાગ કરડ્યો, બધાને કે મને મંદિરમાં લઈ જાઓ, મંદિરમાં લાવ્યા, ધૂન ચાલુ કરો, બાપાનું આખું શરીર લીલું કાચ જેવું થઈ ગયેલું. શાસ્ત્રોમાં વાત પણ લખાણી છે, હરજી બાપાએ દર્શન પણ કરેલા, એમનાથી મેં વાત સાંભળી છે. લીલું કાચ જેવું શરીર થઈ ગયું છે, ધૂન શરૂ કરી, બાપા તો શુદ્ધ ખોઈ બેઠા હતા, મંદિરમાં હતા, જે મંદિરમાં મેં રોકાયા હતા એ જ મંદિરમાં.
અને ધૂન ચાલી 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 અમુક કલાકો 10, 12, 13, 14 કલાક થઈ ઊંઘમાંથી માણસ જાગે ને એમ કેસરા બાપા પથારીમાં બેઠા થયા. આ ભગવાનના નામની તાકાત છે. બોલો, કાળા નાગનું ઝેર ઉતરી જાય, અનંત જન્મના પાપ કપાઈ જાય, મોટું દુઃખ માથે આવવાનું હોય એ દૂર થાય, આપણા કાર્યમાં અનંત વિઘ્નો લખાયા હોય એ બધા વિઘ્નો પાર પડી જાય, શરીરમાં મોટો રોગ થવાનો હોય રોગમાંથી ભગવાન બચાવી લે, આ બધા કામ એક ભગવાનના નામથી થાય છે. ભગવાનનું નામ એક અને કામ બોલો થોડું અનેક. કહેવાય છે ને, સભી દર્દ કી એક દવા, બધા તાળાની એક ચાવી. એ કઈ? સ્વામિનારાયણ. આદત પાડો. આવી રીતે દેવતાઓ આવ્યા છે, એ લોકો વાતો કરે છે. ભવ બ્રહ્મા દેવરાજ ઇન્દ્ર વગેરે દેવો બધા રંગમાં રસબસ થઈ ગયા. મહારાજ રંગોત્સવ કરતા હતા, રંગની છોડો ઉડી છે, દેવતાઓને અડી છે, સહુ એવો યશ ગાતા હતા. આવો રંગોત્સવ મેં ક્યારેય દેખ્યો નથી. રંગ રમવાનું લગભગ પૂરું થયું. દરબારી ભલ ખાચરે શ્રીહરિની પાસે આવી વિનંતી કરીને કહ્યું, મહારાજ આપ અહીંયા ખૂબ જ રંગે રમ્યા. રંગનો બધો પ્રવાહ ઉન્મત ગંગા સુધી પહોંચ્યો છે, અંગો ઉપર રંગ લાગી ગયો છે, રંગથી બધે કીચડ થઈ ગયો છે. હે પ્રભુ, અમે પણ અમારા દરબારગઢમાં આટલો જ રંગ તૈયાર કરીને મૂકી રાખ્યો છે, તો આપ સૌ સંતોને હરિભક્તોને સાથે લઈ ત્યાં પધારો અને ત્યાં રંગે રમો. આ તો જીવા ખાચરને ત્યાં મહારાજ રંગે રમ્યા, હવે ક્યાં? હવે એભલ ખાચર કે અમારા દરબારમાં આવો, ત્યાં રંગે રમો, ત્યાં પણ અમે તૈયાર રાખ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં શ્રીહરિએ જીવા ખાચરના રાજદરબારમાં હોળી નિમિત્તે રંગ ક્રીડા કરી એ નામે પાંચમો તરંગ